શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર કેજી અમદાવાદ અને વી નર્મક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે થયેલા મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં નોંધાયેલ કરાયેલ 5000 વિદ્યાર્થીઓમાંથી 3000 વિદ્યાર્થીઓના 158 એકમો દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં 67 કંપનીઓ દ્વારા 492 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય કેસીજી અમદાવાદ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે આજે મેગા પ્લેસમેન્ટ કેમ્પ બે હજાર વીસનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત વાઇસ ચાન્સલર શિવેન્દ્ર ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરી યુનિવર્સિટી પરિસર ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જોબ ફેર બે દિવસનો હતો ઉદ્ઘાટન પ્રવચન વખતે શિવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે પાંચ વિદ્યાર્થીઓની સામે પાંચ હજાર વેકેન્સી છે અને કુલ ગણીને બસો થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્લેસમેન્ટ પૂરું પાડવું એ કોઈ પણ કોલેજ માટે મહત્વની એક્ટિવિટી છે અને સરકાર બેરોજગારી ઓછી કરવા માટે સરાહનીય પ્રયત્ન કરી રહી છે અને તેમાં ગુજરાત સરકાર મહત્વનું યોગદાન અને કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ દિવસે ડિગ્રી ઇજનેરી ડિપ્લોમા ઇજનેરી સાયન્સ અને આઈટી તેમજ કોમ્પ્યુટર શાખાના વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા જુદી જુદી શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પૈકી પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી નોકરી મેળવવા ઈચ્છતા કુલ પાંચ હજાર વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી અને તે માટે એકસો એકમો પાસે થી આશરે 3000 જેટલી વેકેન્સી માટે આ બે દિવસ દરમિયાન ઇન્ટરવ્યુ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું હું ડોક્ટર પાર્થિવ કે ચૌધરી નોડલ ઓફિસર મેગા પ્લેસમેન્ટ કેમ્પ સુરત નોડ નોડ નો અને ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ વાંકલના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ગુજરાત ગવર્મેન્ટ શિક્ષણ વિભાગ દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પ તારીખે છ અને સાત બે દિવસ આયોજન કરવામાં આવેલ છે આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં અંદાજિત ટોટલ રજીસ્ટેડ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે બાવનસો છે અને સ્પોટ રજિસ્ટ્રેશન પણ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યું છે અને એની સામે લગભગ છ હજાર સાત જેટલી વેકેન્સીઓ થાય છે અને ટોટલ ત્રણ સાડી ત્રણસો જેટલી ઇન્ડસ્ટ્રીઓ એમાં પાર્ટિસિપેટ કરવાની છે તો આની અંદર જે ટીવાય માં ભણે છે જે ફાઇનલ યરમાં વિદ્યાર્થીઓ ભણે છે લાસ્ટ સેમમાં ભણે છે વિદ્યાર્થીઓ એ લગભગ લગભગ બધાને જે એમનું પૂરું થશે ફાઇનલ યર એટલે બધાને લગભગ પ્લેસમેન્ટ માટે નોકરી માટેની તકો મળી રહેશે અને લગભગ જે વિદ્યાર્થીઓ રજિસ્ટર છે એની સામે વેકેન્સીઓ વધારે છે એટલે લગભગ દરેક વિદ્યાર્થીઓને પણ આ નોકરી મળી રહેશે કે જેથી કરીને ગુજરાત સરકારનો જે આ મેઇન ઉદ્દેશ છે જે આ મેગા પ્લેસમેન્ટ કરવાનો એ ઉદ્દેશ પણ સોલ્વ થાય અને બધા બેરોજગારનું પ્રમાણ પણ ઓછું થાય અને દરેક વિદ્યાર્થીઓમાં જે પોતાના નોકરીની તકો જે છે એ તક નોકરીની તકો માટે પણ પ્લેટફોર્મ મળી રહે અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તકો પણ મળી રહે એ માટે આ મેગા પ્લેસમેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે કેમેરામેન સાથે બીજલ પટેલ સુરત